नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 विषय सामाजिक विज्ञान एनसीईआरटी सिलेबस में तमारू हार्दिक स्वागत छे। जो विद्यार्थी मित्र तमे आ वीडियो निहाळी रह्या होय तो प्लीज तेने लाइक करजो, तमारा मित्रों ने शेर करवानो भूलशो नहीं अने मेट्स विथ प्रशांत नी जे चेनल छे तेने सब्सक्राइब करी देजो। तो जोईए आजनो आ वीडियो चेप्टर 1 जेनुं नाम छे चालो इतिहास जाणीए। तो विद्यार्थी मित्रों, तमारा छठा धोरणना अभ्यासमां सामाजिक विज्ञान एक रसप्रद विषय इतिहास विषे तमे जाणीशो। समाज विज्ञानो आपणने मनुष्यना सामाजिक विश्वनी माहितगार करे छे। ते भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति अने संस्थाओ, राजकीय प्रवृत्तिओ अने संगठननी जाणकारी आपे छे। जे भूगोळ, अर्थशास्त्र, सामाजिक परिस्थिति, संस्थाओ अथवा राजकीय प्रवृत्ति अने संगठननी जानकारी आपे छे। इतिहास विषय सिवायना समाज विज्ञानो आपणने वर्तमान समाज जीवननो परिचय करावे छे। जरे इतिहास मानव समाजना भूतकाळनी माहिती आपे छे, जेनी मददथी आपणे वर्तमान कालने जाणी शकीए छीए। शुं आपणे भूतकाळना ज्ञान वगर वर्तमान समाज जीवनने समजी शकीए? जो आपणे पहેલાનું જાણતા જ ન હોય તો અત્યારનું આપણે સમાજ જીવન છે તેને શું સમજી શકીએ? તો માનવે જ્યારે અગ્નિનો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું? જ્યારે માનવ હતા તેણે અગ્નિનો ઉપયોગ શરૂ નહોતો કર્યો, કે અગ્નિ વગર અત્યારે કાંઈ પણ શક્ય નથી। જ્યારે પહેલાના સમયમાં અગ્નિની શોધ ન થઈ હતી ત્યારે તેનું જીવન કેવું હતું? તો તમે એ બાબતની કલ્પના કરો, માનવી ખેતીવાડી, રસ્તા, વાહન વ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે? તો ઇતિહાસ આપણને માનવ જીવનના આવા વિવિધ રસપ્રદ પાસાઓ વિશે જાણકારી આપે છે। ઇતિહાસ આપણને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે। એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગના માનવ જીવનના જે રીતિરિવાજો, માન્યતાઓ છે તેનો ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે। જાણે કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ છીએ, જે એક યુગમાંથી બીજા યુગમાં અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગમાં માનવ જીવનના જે રીતિરિવાજો હોય છે, તેની માન્યતાઓ હોય છે, તેનો ખોરાક, તેનો પોશાક વગેરેની માહિતી આપે છે। તો જોઈએ આપણે ભૂતકાળમાં માનવ સમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ, જે પહેલાંનું જે માનવ સમાજ હતું તેનું અત્યારે શા માટે અધ્યયન કરવું જોઈએ? તો એવો વિચાર તમને આવતો હશે, તો ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાન કાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। કે જે પહેલાંનો ઇતિહાસ છે તે ભૂતકાળ સાથે સંકળાયેલો છે એવું નથી, તે અત્યારે આપણે વર્તમાનની વ્યવસ્થા સાથે કડીરૂપ છે। આપણા જે પૂર્વજો હતા તે કેવા હતા, તે ક્યાં રહેતા હતા, શું ખાતા હતા, તેની જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતની માહિતી આપે ઇતિહાસ આપણને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે। તો વિદ્યાર્થી મિત્રો, તો જોઈએ આજનો પાઠ ઇતિહાસ જાણવાના જે સ્ત્રોત, સાધનો તેના વિશે। ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું, ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું। જે ગુજરાતનો કચ્છ જિલ્લો છે તેમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું, તો તેને આશ્ચર્ય થયું। આપણે કેવી રીતે જાણી શકીએ કે આ શહેર 4000 વર્ષ જૂનું છે? તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે? કેવા કપડાં પહેરતા હશે? તો વિદ્યાર્થી મિત્રો, આ જાણવા જેવી બાબત છે કે જે શહેર 4000 વર્ષો જૂનું છે તે કેવી રીતે જાણી શકાય અને તે કોણે બનાવ્યું હશે, કેવી રીતે બાંધ્યું હશે, ત્યાંના લોકો કેવા હશે, કેવો ખોરાક ખાતા હશે અને કેવા કપડાં પહેરતા હશે, તો તે જાણવાની આપણને ઉત્સુકતા થાય છે। તો આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ? તો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા જુદા સાધનો છે। તો પહેલું સાધન છે તાડપત્રો અને ભોજપત્રો। વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસ જાણવા માટેનું જે પહેલું સાધન છે તેનું નામ છે તાડપત્રો અને ભોજપત્રો। તો તેના વિશે આપણે જોઈએ, જે આ ટોપિક એક્ઝામમાં પૂછાય છે અને ઇમ્પોર્ટન્ટ છે, તો તેના વિશે જોઈએ। પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો। પ્રાચીન સમયમાં જે માણસ હતો તે લખવા માટે તાડપત્ર અને ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કહીએ છીએ। તાડપત્રો એટલે શું? તો તાડપત્ર એટલે તાડના વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હસ્તપ્રતો, અને ભોજપત્ર એટલે હિમાલયના થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતરછાલ ઉપર લખાયેલું હસ્તપ્રતો।
એટલે હાથ વડે લખાયેલો પત્ર એટલે હસ્તપ્રતો. વિદ્યાર્થી મિત્રો, તાડપત્રો એટલે શું? તો તાડપત્રો એટલે તાડ વૃક્ષના પર્ણ ઉપર લખાયેલી હાથ વડે. અને ભોજપત્ર એટલે શું? તો ભોજપત્ર એટલે હિમાલયમાં થતા જે ભુર્જ નામના વૃક્ષની પાતળી અંતરછાલ પર લખાયેલો હસ્તપ્રતો. તાડના પર્ણ ઉપર અને ભુર્જ જેવા વૃક્ષની છાલ ઉપર તેઓ હસ્તપ્રત લખતા તેમાંથી આપણને તેની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે કે તે લોકોએ જે લખેલા હસ્તપ્રત હતા તેના દ્વારા આપણે તેની ભાષા અને જે જીવન જીવતા તેની પદ્ધતિ જાણવાની આપણને અત્યારે જાણકારી મળે છે. તો આવી અનેક હસ્તપ્રતો મળેલી છે જેમાંથી તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપ્રતોમાંથી ભારતના જે પ્રાચીન યુગના માનવી હોય તેના વિશે આપણને માહિતી મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો તાડપત્ર અને ભોજપત્રના ચિત્ર. આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે. તો આવી રીતે જે લખાણ હોય તે ક્યાં સચવાયેલું હોય છે? તો મંદિર અને મઠોમાં સચવાયેલું હોય છે. તેમાં સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. જે પણ તાડપત્ર અને ભોજપત્ર પરના પહેલાંના જે લખાણ છે તે સંસ્કૃત, પ્રાકૃત અને તમિલ ભાષામાં લખાયેલા હોય છે. કવિતા, નાટકો, વાર્તા અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે. તે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે. જેમ ધાર્મિક રીતિરિવાજ, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે. તો તેની ઉપર જે લખાયેલી માહિતીમાં છે ધાર્મિક રીતિરિવાજો છે, સામાજિક માન્યતાઓ, રાજાઓની જે જીવનશૈલી, રાજા કેવું જીવન જીવતા તેના દ્વારા, તેની ઉપર, ત્યારબાદ વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે દરેક માહિતી આ તાડપત્ર અને ભોજપત્ર પર લખાયેલી જોવા મળે છે. ત્યારબાદ છે ઇતિહાસ જાણવા માટેનો બીજો સ્ત્રોત છે અભિલેખ. અભિલેખો કોને કહેવાય, એ શું છે? તો ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખેલા લેખ એટલે અભિલેખ કહેવાય છે. ધાતુઓ અને પથ્થરો ઉપર કોતરેલા કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઇતિહાસ જાણી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ સવાલ પૂછાય છે અભિલેખ કોને કહેવાય છે? તો ધાતુ અને પથ્થર પર કોતરેલ કે લખેલા લેખને અભિલેખ કહેવાય છે. અને આ અભિલેખમાંથી આપણે શું જાણી શકીએ છીએ? તો ઇતિહાસ જાણી શકીએ છીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા હતા. રાજાનો કોઈ પણ આદેશ હોય તો તે પથ્થર ઉપર કોતરાવીને પ્રજા સાથે સંવાદ કરતા, વાતો કરતા. પ્રાચીન ભારતમાં અનેક રાજાઓ અને રાણીઓ તેના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. જે પ્રાચીનના જે ભારતના રાજા હતા, રાણીઓ હતી, તેના જે રાજ્ય વિશેની બાબત હોય અથવા વિજય, કોઈ પણ યુદ્ધ કરીને આવ્યા હોય, ધર્મની બાબત હોય અથવા સંસ્કૃતની માહિતી, આવા અભિલેખો પર તે લોકો અંકિત કરાવતા એટલે કે લખાવતા હતા. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. જે પથ્થર ઉપર લખાયેલું છે અથવા ધાતુ ઉપર લખાયેલું લેખ હોય તે લાંબા સમય સુધી ટકી રહે છે. અને અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે. અશોકનો જે શિલાલેખ છે તેને બાજુમાં અહીં ચિત્ર આપણે જોઈ શકીએ છીએ, જે જૂનાગઢમાં આવેલો છે. તો અશોકના શિલાલેખમાં પણ લખેલો લેખ આજે પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદનો ઇતિહાસ જાણવાનો સ્ત્રોત છે તામ્રપત્રો. તો વિદ્યાર્થી મિત્ર, તામ્રપત્રો એટલે શું? તો તાંબાના પત્રા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. જે તાંબાનું પત્ર હોય તેના ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તેને તામ્રપત્ર કહેવાય છે. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્ર પર પણ કોતરાવી છે. કોઈ પણ રાજા હોય તેણે પોતાના વહીવટ માટેના જે નિયમો હોય અથવા દાનની માહિતી હોય તે તામ્રપત્ર પર કોતરાવે છે. ગુજરાતમાં આવા તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યા છે, જેમાંથી રાજાના નામ, તેનો ધર્મ, વહીવટીતંત્ર, દાન ધર્મની વિગત મળે છે. તામ્રપત્ર પર શું જાણવા મળે વિદ્યાર્થી મિત્રો? તો રાજાના નામ લખેલા હોય, તેનો ધર્મ,
તેનો વહીવટીતંત્ર અને દાન ધર્મની વિગતો મળે છે. આવા તામ્રપત્રો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર પાટણ ઉત્તર ગુજરાત એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ ભોજે અન્ય અધ્યયન અને સંશોધન વિદ્યાભવન અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, તામ્રપત્ર ક્યાં સચવાયેલા છે? તો શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિરમાં છે. બીજું છે પાટણ ઉત્તર ગુજરાતમાં. ત્રીજું એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી નવરંગપુરા અમદાવાદ. ત્યારબાદ ભોજી અધ્યયન અને સંશોધન વિદ્યાભવનમાં અમદાવાદ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગરમાં સચવાયેલા છે. ત્યારબાદ ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત છે, જેમાં છે સિક્કા. તો સિક્કા દ્વારા ઇતિહાસ કેવી રીતે જાણી શકાય? તો તેના વિશે આપણે જોઈએ. સિક્કા પણ ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા ઉપર રાજાનું નામ, તેનો ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ઇતિહાસ જાણવાનું અગત્યનું સાધન એટલે સિક્કા. તો સિક્કા ઉપર શું આપેલું હોય છે? તો રાજાનું નામ આપેલું હોય છે, તેનો ધર્મ આપેલો હોય છે, સંસ્કૃતિ તથા તે સમયની માહિતી પણ મળે છે. ભારતમાં જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે, જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્ત યુગના અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક અને આર્થિક રાજકીય માહિતી આપે છે. જે સૌથી જૂના સિક્કા છે અને તે ગ્રીક રાજાઓએ મૌર્યકાળ અને ગુપ્ત યુગના જે અનેક સોના ચાંદીના તાંબાના સિક્કા જે તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો તેને લાઇક કરજો, તમારા મિત્રને શેર કરવાનું ભૂલશો નહીં, વિડીયોને કોમેન્ટ અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.